धानेरा तालुकामां छेल्ला 3 दिवसथी पाणीनी मांगणी साथे लगावेला होर्डिंગ બાબતે ભારે ગરમાવો છવાયો હતો, જો કે આજે આ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે અને ધાનેરા નગરપાલિકા દ્વારા ખુલાસાના માંગતા હોર્ડિંગ લગાવનારા ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય પુત્ર અમૃતભાઈએ સ્વીકાર કર્યો હતો। સ્વભાવી અને સત્ય વાત છે કે ધાનેરા તાલુકામાં પાણી બાબતે ભારે હાલાકી સર્જાઈ રહી છે। ખેડૂતો હિજરત કરી અન્ય શહેર કે ગામડામાં જાય એ સમય હવે દૂર નથી। બસ જરૂરિયાત હોય તો એકમાત્ર પાણીની છે। છેલ્લા 10 વર્ષથી ધાનેરા તાલુકાની પ્રજા પાણીની માંગ કરી રહી છે, ત્યારે છેલ્લા 3 દિવસથી ધાનેરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકામાં નહેરનું પાણી મળે તેવી ઉમદા રજૂઆત માટે એક નવા આંદોલનની શરૂઆત માત્ર પાણી માટે થાય તેવા સમયની શરૂઆત થઈ હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી 3 દિવસ માટે પાણીની માંગ થઈ રહી હતી। જો કે આ અંગે ધાનેરા નગરપાલિકા દ્વારા આ હોર્ડિંગ બાબતે ખુલાસો માંગતા આ હોર્ડિંગ લગાવનારા ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલનો પુત્ર અમૃત હોવાનું સામે આવ્યું છે। કોરોના મહામારી વચ્ચે કોઈ આંદોલન શરૂ ના થાય અને લોકોની ભીડ ના થાય તે માટે નગરપાલિકા દ્વારા આ હોર્ડિંગ પાછળ કોણ છે તે જાણવા માટે લેખિત માંગણી કરતા હોર્ડિંગ બાબતે ખુલાસો થયો હતો। ધારાસભ્યના પુત્ર અમૃત પટેલે વિડીયો મારફત પોતે હોર્ડિંગ લગાવવાનું સ્વીકાર્યું હતું। છેલ્લા 3-4 દિવસથી ધાનેરાના અંદર પાણી માટેની બહુ મોટી ચર્ચા ચાલી રહી છે। બેનરો લગાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી હોય તથા મીડિયાના માધ્યમથી હોય અલગ અલગ લોકો વાતો કરી રહ્યા છે પાણી માટે। હું જાણું છું, આપ સૌ પણ જાણો છો કે પાણી સૌથી મોટો મુદ્દો છે। હર વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે લોકો કહે છે કે પાણી લાવો, પાણી લાવો અને પાણી લાવો। એટલે છેલ્લા ઘણા દિવસથી લોકો પાણી માટે બહુ મોટો પ્રશ્ન કહેતા હતા, એટલે આપણે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગ્સના અંદર મેં નામ બીજું કોઈ જાહેર કર્યું નહોતું, કોઈ વિખવાદ ના થાય એના માટે, પણ સરકાર દ્વારા અને ધાનેરાના નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બીકે એડવર્ટાઇઝિંગને પત્ર લખવામાં આવ્યું અને અંદર કહેવામાં આવ્યું ભાઈ કોને હોર્ડિંગ લગાવ્યા છે એનો ખુલાસો કરો, એટલે જતો મારે આજે ખુલાસો કરવો પડે છે। આ હોર્ડિંગ મારા દ્વારા લગાવવામાં આવ્યા છે અને મારો હેતુ એક જ છે કે ધાનેરાની પ્રજાને પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। ખેતી માટે તો દૂરની વાત છે, પણ પીવા માટે પણ પાણી નથી, એટલે આ હેતુથી અમે હોર્ડિંગ લગાવ્યા છે, બીજો અમારો કોઈ ઉદ્દેશ નથી। આંદોલન કરવું એ બહુ દૂરની વાત છે, અત્યાર તો અમારો એક જ હેતુ છે કે ગામે ગામે લોકોને, ખેડૂતોને, ભાઈઓને જાગૃત કરવા। જાગૃત કર્યા પછી આગળની વાત કરીશું કે ભાઈ આંદોલન કરવું યા સરકારને કેવી રીતે રજૂઆત કરવી। એટલે અત્યારે ફક્ત ને ફક્ત અમારો એક જ ઉદ્દેશ છે કે ભાઈ લોકો કેવી રીતે જાગૃત થાય અને પાણી માટે રજૂઆત કરવા માટે સરકારને આગળ કેવી રીતે વધવું।